હેલો ફ્રેન્ડ્સ, હું છું ઉર્વશી પટેલ. આજે આપણે ટોપિક જોઈશું એનર્જી લેવલ એન્ડ એનર્જી બેન્ડ. ન્યુક્લિયસની જે આજુબાજુ ફરતા ઇલેક્ટ્રોનની જે પરિભ્રમણની કક્ષા છે એનું એનર્જી લેયર બતાવે છે. ન્યુક્લિયસની જે નજીક આવેલા ઇલેક્ટ્રોનની કુલ એનર્જી એ સૌથી ઓછી હોય છે. આ ઇલેક્ટ્રોનને તેની કક્ષામાંથી દૂર કરવા માટે આપણે વધારે એનર્જીની જરૂર પડે છે. અને ત્યારબાદ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનનું એનર્જી લેવલ વધારે હોય છે. આ પરમિસિબલ લેવલને એન ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 m ક્રમમાં આપેલા હોય છે. કોઈ પણ ઇલેક્ટ્રોનને આની વચ્ચે સ્તરમાં રહી શકે નહીં. એનર્જીને ઇલેક્ટ્રોવોલ્ટમાં દર્શાવવામાં આવે છે. 1 ઇલેક્ટ્રોવોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.602 × 10⁻¹⁹ જૂલ થાય છે. હવે જ્યારે હીટ, પ્રકાશ એટલે કે લાઇટ કે રેડિયેશન દ્વારા ઇલેક્ટ્રોનને આપણે એનર્જી આપવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોનની કાર્યશક્તિમાં મીન્સ એનર્જીમાં વધારો થાય છે અને ઇલેક્ટ્રોન અંદરની કક્ષામાંથી બહારની કક્ષામાં આવે છે. તેવી જ રીતે જ્યારે ઇલેક્ટ્રોનના બહારના લેયર સ્તરમાંથી અંદરના સ્તરમાં આવે છે ત્યારે રેડિયેશન રૂપે તેઓ એનર્જી ગુમાવે છે. હવે આપણે જોઈશું એનર્જી બેન્ડ. ડાયાગ્રામ છે એનર્જી બેન્ડનો. એની અંદર ત્રણ પ્રકારના એનર્જી બેન્ડ હોય છે. વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને ફોરબિડન બેન્ડ, અથવા તો એને આપણે એનર્જી બેન્ડ સોરી ગેપ પણ કહીએ છીએ. ફર્સ્ટ આપણે જોઈશું વેલેન્સ બેન્ડ. વેલેન્સ બેન્ડ સૌથી વધારે એનર્જી હોય છે. ન્યુક્લિયસની સાથે એ ખૂબ જ નબળી રીતે મીન્સ ક્વિકલી એક કનેક્ટ થયેલા હોય છે. આવા વેલેન્સ ઇલેક્ટ્રોનના કારણે જે રચાતા એનર્જી બેન્ડને વેલેન્સ બેન્ડ કહીએ છીએ. હવે જોઈશું આપણે કન્ડક્શન બેન્ડ. જ્યારે વેલેન્સ ઇલેક્ટ્રોન ને બહારની એનર્જી મળે છે ત્યારે તેમનું એનર્જી લેવલ ઇન્ક્રીઝ થાય છે અને વેલેન્સ બેન્ડ ન્યુક્લિયસથી છૂટા પડશે. આ ફ્રી ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રિક કરંટના વહન માટે મીન્સ ઇલેક્ટ્રિક કરંટ પાસ કરવા માટે જવાબદાર છે. આવા ફ્રી ઇલેક્ટ્રોનમાં એનર્જી લેવલ એકબીજામાં ઉમેરાય છે અને એક એનર્જી બેન્ડ બને છે. આ એનર્જી બેન્ડને આપણે કન્ડક્શન બેન્ડ તરીકે ઓળખીએ છીએ. હવે જોઈશું આપણે ફોરબિડન ગેપ અથવા તો એનર્જી ગેપ. વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન હોય છે અને કન્ડક્શન બેન્ડમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય છે. વેલેન્સ ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી ફ્રી કરવા માટે જરૂરી એક્સટર્નલ એનર્જી છે કે જેને ન્યુક્લિયસમાંથી આપણે છૂટા પાડવું પડશે અને કન્ડક્શન બેન્ડમાં મોકલે છે. તેને ફોરબિડન એનર્જી કહીએ છીએ. જે બેન્ડ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડને છૂટા પાડે છે તેને ફોરબિડન બેન્ડ અથવા તો એનર્જી ગેપ કહીએ છીએ. ફોરબિડન ગેપને આપણે ઇજી વડે દર્શાવાય છે અને તેને ઇલેક્ટ્રોવોલ્ટમાં મેઝર કરવામાં આવે છે. 1 eV ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻¹⁹ જૂલ. ફોરબિડન એનર્જી ગેપના આધારે આપણે ઓલ મટીરિયલને થ્રી પાર્ટમાં વહેંચવામાં આવે છે. કન્ડક્ટર જેને આપણે વાહક કહીએ છીએ, ઇન્સ્યુલેટર, અવાહક અને સેમી કન્ડક્ટર જેને આપણે કહીએ છીએ અર્ધવાહક. હવે આપણે જોઈશું કમ્પેરિઝન બિટવીન કન્ડક્ટર, ઇન્સ્યુલેટર એન્ડ સેમી કન્ડક્ટર યુઝિંગ થ્રી એનર્જી યુઝિંગ ધેર એનર્જી બેન્ડ. કન્ડક્ટર એટલે વાહક, ઇન્સ્યુલેટર એટલે અવાહક અને સેમી કન્ડક્ટર એટલે અર્ધવાહક. હવે આપણે જાણીએ છીએ કે જે પદાર્થમાં કરંટનું સહેલાઈથી પાસ થઈ શકે છે તેને આપણે કન્ડક્ટર તરીકે ઓળખીએ છીએ અને જે પદાર્થનું એટલે કે જે પદાર્થમાં કરંટનું ઇઝીલી પાસ નથી થઈ શકતા તો એને આપણે ઇન્સ્યુલેટર કહીએ છીએ. ફર્સ્ટ જોઈશું કન્ડક્ટર.
કન્ડક્ટર એટલે કે વાહક. નોર્મલ ટેમ્પરેચર એવા કેટલાક મટીરીયલ છે કે જેમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રમાણે ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ વધારે છે. વેલેન્સ ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એના જ પ્રમાણમાં પણ ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એનાથી ખૂબ વધારે છે. આથી વહન માટે જે જરૂરી ફ્રી ઇલેક્ટ્રોન મેળવવા માટે આપણે એક્સટર્નલ એનર્જીની આપણે જરૂર પડશે. આ મટીરિયલને કન્ડક્ટર તરીકે ઓળખીએ છીએ. ફિગરમાં જોઈએ તો ફોરબીડન બેન્ડની હાજરી હોતી નથી અને વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજા ઉપર ઓવરલેપ થયેલા હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે સિલ્વર, કોપર અને એલ્યુમિનિયમની અંદર આપણે એને કન્ડક્ટર તરીકે ઓળખીએ છીએ. સેકન્ડ આવશે ઇન્સ્યુલેટર. કેટલાક મટીરિયલ એવા છે કે જેમાં ફ્રી ઇલેક્ટ્રોન મેળવવા માટે આપણે સૌથી વધુ પ્રમાણમાં લગભગ 7 ઇલેક્ટ્રોવોલ્ટ ફોરબીડન એનર્જીની આપણે જરૂર પડશે. વધારે એનર્જી આપીને ફ્રી ઇલેક્ટ્રોન મેળવવા આપણે ઇમ્પોસિબલ છે. એટલે આ ટાઈપના મટીરિયલમાં એનર્જી બેન્ડ અલગ પડેલા હોય છે. ફિગરમાં બતાવ્યા પ્રમાણે ઇન્સ્યુલેટરમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એ વધારે એનર્જી બેન્ડ વડે અલગ પડેલી છે. એક્ઝામ્પલ છે મટીરિયલ પેપર, માઇકા અને વુડ મીન્સ લાકડું. થર્ડ છે સેમિકન્ડક્ટર, જેને આપણે કહીએ છીએ અર્ધવાહક. રૂમ ટેમ્પરેચરમાં કેટલાક મટીરિયલ બહુ ઓછા પ્રમાણમાં ફ્રી ઇલેક્ટ્રોન ધરાવતા હોય છે. તેમને જો 1 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી એક્સટર્નલ એનર્જી આપવામાં આવે તો વધારે પ્રમાણમાં ફ્રી ઇલેક્ટ્રોન મેળવી શકાય છે. આ મટીરિયલને આપણે ટોટલી કન્ડક્ટર અથવા ઇન્સ્યુલેટર તરીકે વર્તન કરી શકતા નથી. તેમને અવાહક કે સેમિકન્ડક્ટર તરીકે ઓળખાય છે. સેમિકન્ડક્ટર મટીરિયલમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે 1 eV જેટલી જ એનર્જી ગેપ હોય છે. આ સેમિકન્ડક્ટર તરીકે આપણે યુઝ કરીશું મટીરિયલ, ફોર એક્ઝામ્પલ તરીકે સિલિકોન અથવા તો જર્મેનિયમ. આ છે કમ્પેરિઝન બિટવીન કન્ડક્ટર, ઇન્સ્યુલેટર એન્ડ સેમિકન્ડક્ટર યુઝિંગ ધ એનર્જી બેન્ડનો યુઝ કરીને આપણે એના કમ્પેરિઝન કર્યા છે. હવે આપણે જોઈશું પી પ્રકાર અને એન પ્રકારના અર્ધવાહકો, મીન્સ એન ટાઈપ અને પી ટાઈપ સેમિકન્ડક્ટર. પ્યોર સેમિકન્ડક્ટર મટીરિયલને ઇન્સ્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર તરીકે ઓળખવામાં આવે છે. આવા સેમિકન્ડક્ટરના મટીરિયલની કન્ડક્ટિવિટી વધારવા માટે આપણે તેની અંદર થોડી ઇમ્પ્યુરિટી ઉમેરવામાં આવે છે, મીન્સ અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે. તો આ જે અશુદ્ધિ ઉમેરવાની પ્રોસેસ છે એને ડિપોન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આવા ડ્રોપડ સેમિકન્ડક્ટરને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર તરીકે ઓળખાય છે. અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરનો આપણે યુઝ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ જેવા કે ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર વગેરે બનાવવા માટે યુઝ થાય છે. હવે જે ઉમેરવામાં આવેલી ઇમ્પ્યુરિટી પ્રમાણે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલના 2 પાર્ટમાં વહેંચવામાં આવે છે. એક છે એન ટાઈપ સેમિકન્ડક્ટર અને સેકન્ડ છે પી ટાઈપ સેમિકન્ડક્ટર. હવે આપણે જોઈશું એન ટાઈપ સેમિકન્ડક્ટર. એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતી ઇમ્પ્યુરિટી પેન્ટાવેલન્ટ એટમ તરીકે ઓળખવામાં આવે છે. આવી અશુદ્ધિઓને આપણે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર તરીકે ઓળખીએ છીએ. ત્યારે જે ઉમેરવામાં આવતી ઇમ્પ્યુરિટી દરેક એટમ દીઠ 1 ફ્રી ઇલેક્ટ્રોન એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલને આપે છે. તો આવા ઇન્સ્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલને એન પ્રકારના સેમિકન્ડક્ટર મટીરિયલ તરીકે ઓળખાય છે. ફોર એક્ઝામ્પલ ફોસ્ફરસ, બિસ્મય, આર્સેનિક. હવે જ્યારે સિલિકોનની અંદર આર્સેનિક અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે ત્યારે આર્સેનિકની પાસે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. સિલિકોનની જે
ક્રિસ્ટલ આર્સેનિક અણુઓ એવી રીતે ગોઠવાય છે, મીન્સ એટમ એવી રીતે ગોઠવાય છે કે આર્સેનિકના ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન આજુબાજુના ચાર સિલિકોન એટમ સાથે કોવેલન્ટ બોન્ડ બનાવે છે અને પાંચમો ઇલેક્ટ્રોન એ ફ્રી ઇલેક્ટ્રોન તરીકે કન્ડક્શન બેન્ડમાં જાય છે. આમ જ્યારે આર્સેનિકને સિલિકોનમાં ઉમેરવામાં આવે છે ત્યારે આર્સેનિકના એટમ દીઠ એક ફ્રી ઇલેક્ટ્રોન મળે છે અને આ ફ્રી ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવે છે. આ પ્રકારના મટીરિયલને એન પ્રકારના મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે. ફ્રી ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ સિલિકોનમાં ઉમેરવામાં આવતી જે ઇમ્પ્યુરિટી છે એના જથ્થા પર કંટ્રોલ કરી શકાય છે. હવે આપણે જોઈશું પી ટાઈપ સેમી કન્ડક્ટર. આપણને એક ઇમ્પ્યુરિટી છે કે જેમાં માત્ર ત્રણ જ ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે, એને ટેટ્રાવેલેન્ટ એટમ તરીકે ઓળખવામાં આવે છે. આ ઇમ્પ્યુરિટીને સ્વીકારનાર ઇમ્પ્યુરિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આ અશુદ્ધિને ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર તરીકે ઉમેરવામાં આવે છે ત્યારે તેને એક્સેટ્રા ડ્રોપિંગ તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેના વડે હોલ ઇન્ડ્યુસ થાય છે અને જે ઇલેક્ટ્રોન સ્વીકારવા હંમેશા તૈયાર થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈશું ગેલિયમ, બોરોન અને ઇન્ડિયમ. હવે આપણે એનું વર્કિંગ જોઈશું કે ગેલિયમ મટીરિયલને સિલિકોન સ્ટીલમાં ઉમેરવાથી બનતી જે પી ટાઈપ સેમિકન્ડક્ટરની એરેન્જમેન્ટ બતાવેલી છે એની અંદર ગેલિયમ મટીરિયલની ઇમ્પ્યુરિટી ત્રણ વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે. સિલિકોન સ્ફટિકમાં ગેલિયમ અણુને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેના ત્રણ વેલેન્સ ઇલેક્ટ્રોન કોવેલન્ટ બોન્ડ બનાવે છે, પરંતુ ચોથા ઇલેક્ટ્રોનની ગેરહાજરીના કારણે જે ચોથો કોવેલન્ટ બોન્ડ છે એ ટોટલી કમ્પ્લીટ નથી થતો, ઇનકમ્પ્લીટ રહે છે, જેના લીધે એ હોલ તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ એવો થાય છે કે જ્યારે ગેલિયમમાં ગેલિયમને સિલિકોનમાં ઉમેરવામાં આવે છે ત્યારે એક હોલ આપે છે. એ હોલ છે જે પોઝિટિવ ચાર્જ ધરાવતો હોવાથી તેને પી ટાઈપના સેમિકન્ડક્ટર તરીકે ઓળખવામાં આવે છે. સેમિકન્ડક્ટરમાં જે હોલની સંખ્યા છે એ ઉમેરવામાં આવતી ઇમ્પ્યુરિટી જથ્થાને કંટ્રોલ કરી શકાય, કરીને મેળવી શકાય છે. થેન્ક યુ.